તું કેમ આવ્યો છે અહીંયા? નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપણે પંચાયત કરવા આવ્યા છીએ આરોગ્યકર્મી વચ્ચે. આરોગ્યકર્મી લગભગ 45-47 દિવસથી તેમનું સતત હડતાલ છે. તમે જોઈ શકો છો જે રીતે સ્વર્ણિમ પાર્કની અંદર તમામ જે હડતાલી આંદોલનકારીઓ છે, ખાસ કરીને આરોગ્યકર્મીઓને, તે તમામ પોતાની માંગોને લઈને તેઓ અત્યારે બેઠા છે. તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી સરકાર તેમને ગ્રેડ પે સહિતની માંગો તેમને નહીં સ્વીકારે ત્યાર સુધી તેમની કોઈ પણ જે માંગો છે એના પર તેઓ અડગ છે. તમે લોકો 18-18 મિટિંગ કરી ચૂક્યા છો, હવે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છો, લાગે છે સમસ્યાનું સમાધાન આવશે? હવે અમે 18-18 બેઠક કરી, સરકારે બે મુદ્દા સ્વીકાર્યા છે પણ એનો કોઈ ઠરાવ નહીં. જે પહેલાં બી એમને એવું કીધું હતું કે ભાઈ તમને બે મુદ્દા આપી દઈએ, એ વખતે અમે કીધું સારું વાંધો નહીં, પણ તો બી લેખિતમાં તો કશું જ નહીં, ઠરાવ તો નહીં જ. પછી અમારો જે ત્રીજો મુદ્દો ટેકનિકલનો છે, એ ટેકનિકલ માટે જે અત્યારે અમારી લડત છે, એ ટેકનિકલ માટે સરકારનું પેટનું પાણી હલતું નથી. સરકાર એમ કહે છે કે તમને બે મુદ્દા આપીએ, ટેકનિકલ માટે હમણાં કશું થશે નહીં. તો જ્યાં સુધી આ માહોલ ચાલી રહ્યો છે, જ્યાં સુધી સરકાર ટેકનિકલનો મુદ્દો નહીં ચલાવે અને નહીં માને, તો આજે 46મો દિવસ છે, એવા 46 મહિના સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું, પણ ટેકનિકલ મુદ્દો લીધા વગર આગળ વધીશું નહીં. જોઈ શકો છો કે જે રીતે સમગ્ર રાજ્યમાંથી તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવ્યા છે, એ ખૂબ જ લોકોને જે મુશ્કેલીઓનો સામનો, અને ખાસ કરીને બીજા પણ આંદોલનકારીઓ આપણી સાથે છે. કલ્પનાબેન, ખાસ કરીને 46 દિવસ થઈ ગયા છે તમારા લોકોને, આંદોલન અવિરત ચાલુ છે, સમાધાનનો કોઈ રસ્તો દેખાય છે? ના, અત્યાર સુધીમાં સમાધાનનો કોઈ રસ્તો દેખાતો નથી, કારણ કે સરકાર તરફથી જે અમારી ડિમાન્ડ છે એ હજુ સુધી અમને સ્વીકારી નથી અને અમને આપવા માંગતા નથી. પણ તમે હડતાલ ઉપર છો, એ લોકો સ્વીકારવા તૈયાર, રસ્તો ક્યાંક દેખાય છે? કારણ કે એ પોતાની માંગ ઉપર કે હવે નહીં આપીએ તમે છો, આના કારણે તો ગ્રામીણ વિસ્તારોમાં જે તમારા લોકોનું માળખું છે, ખાસ કરીને આરોગ્ય માળખું તમારું એ આખું તૂટી જવાનો ડર છે. સરકારશ્રીને એ જ કહીશ કે અમે હઠ લઈને નથી બેઠા, અમે અમારો હક માગવા બેઠા છીએ, આ અમારી કોઈ હઠ નથી. અને સરકારશ્રીને એ જ કહેવા માગું છું કે અમારે હક માટે અમે જે હક માગીએ છીએ એમને ઇનકાર કેમ છે? જો અધર્સને એમનો હક મળતો હોય તો આરોગ્ય કર્મચારીને શા માટે અન્યાય, અને આરોગ્ય કર્મચારીને કેમ નથી આપતા અમને એ જ ખબર નથી પડતી. આ જો નાનો બાળક છે અત્યારે આરોગ્ય કર્મચારીઓ સાથે છે, સેના માટે આયા છો આજે તમે અહીંયા? મારું નામ રુદ્ર છે, હું અહીંયા બોલવા આવ્યો છું. અહીંયા તમામ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ બેઠા છે, જે પગાર ભૂખ હડતાલ લઈને પગાર લેવા આવ્યા છે. તું કેમ આવ્યો છે અહીંયા? તમે જોઈ શકો છો કે જે રીતે ગ્રેડ પે, તમે એક મિનિટ નીચે આવો અને દેખાડો અમારા દર્શકોને શું કહેશો તમે જે રીતે. હા, એક વખત એ જે કહેવા માંગે છે, બોલ બેટા બોલ. તમામ આરોગ્યચારી બેઠા છે જે પગાર લેવા આવ્યા છે, પણ એમને પગાર નહીં મળતી, તો હું સરકારથી વિનંતી કરું છું કે એમને પગાર પરમાર સાહેબ, આપ તમે મુખોટો લગાવીને બેઠા છો અહીંયા, શું કહેશો? બસ એટલું કહેવાની વિનંતી છે કે અમે કેટલા દિવસ હડતાલમાં છીએ, કોરોનામાં એટલું કામ કરેલું છે, જ્યારે કોઈ પણ બહાર નહોતું નીકળતું ત્યારે અમારા 16,000 કર્મચારી ઘરની બહાર આટા મારતા હતા, અને જેટલા જિંદગી બચાવીને અમારા 61 લોકો અમારા અત્યારે હાલમાં જે શહીદ થયા છે. અને અમારે અત્યારે એક જ માગ છે, ટેકનિકલ ગણી 2800 ગ્રેડ પે કરી આપો. સ્વાભાવિક છે, અનેક કર્મચારીઓ છે. દાદા શું કહેશો, તમે લોકો સતત આટલા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છો, 45 દિવસથી તો સતત આંદોલન થાય છે,
સરકાર કહે છે કે અમે ગ્રેડ પે ની વાત બાકી માંગો માનીશું પણ ગ્રેડ પે નહીં આપી. તમે કહો ગ્રેડ પે વગર અમે ચાલશે નહીં. આ ડેનનું સમાધાન કઈ રીતે આવશે? આના કારણે તો ગ્રામીણ વિસ્તારોમાં જે તમારું આરોગ્ય માળખું છે તૂટશે. અત્યારે સરકાર અમારી 18-18 બેઠકોને અંતે એ વિચાર તરફી તો પોઝિટિવ થઈ છે કે ભાઈ આરોગ્યના 16,000 કર્મચારીઓ છે એને જે પગાર વિસંગતાઓ છે આ પગાર વિસંગતાઓ કેવી રીતે દૂર કરવી એ માટે સરકારે કટિબદ્ધ છે અને પ્રયત્નશીલ છે. અને અમને એવું જાણવા મળ્યું છે કે સરકારે એના માટે એક સચિવ કક્ષાની બેઠક કમિટી રચી અને મનોમંથન ચાલુ કરી દીધું છે. તો આજે અમને આશા છે કે અમારા 16,000 કર્મચારીઓ છે જે અમારી પગાર વિસંગતાનો જે મુખ્ય મુદ્દો છે એ મેળવીને જ ગાંધીનગર છોડશે. એ સિવાય અમે ગાંધીનગર જવાના નથી. તો સરકારને આપ મીડિયાના માધ્યમથી અમે લોકો વિનંતી કરીએ છીએ કે ભાઈ આટલા આટલા દિવસોથી અમે 99 દિવસ પેન ડાઉન ની સ્ટ્રાઇક કરી છે અને આજે 47મા દિવસથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. અમને પણ ગ્રામ્ય કક્ષાએ બેઠેલા લોકોની કે જેની વચ્ચે અમે કાયમ માટે રહીએ છીએ એ લોકોના આરોગ્યની ચિંતા છે અને કાયમ અમારે ફરી અહીંથી જઈને પણ આ જ લોકોની વચ્ચે જઈને કામગીરી કરવાની છે. તો સરકારને અમારી આપ મીડિયાના માધ્યમ થકી વિનંતી છે કે અમારી જે માંગણી છે એ યોગ્ય છે અને એનો સત્વરે નિકાલ લાવે. ખાસ કરીને જે રીતે તમારા લોકોની માંગણી છે સમાધાન નથી થયેલું, શું કરશો આ વખતે? કારણ કે તમે લોકો તો ઉપવાસ પર બેસી ગયા છો. અમે ઉપવાસ પર તો બેસી ગયા છે પણ અમને હવે જીઆરને ઠરાવ નહીં આલે તો એ સુધી તો બિલકુલ સમાધાન નહીં થાય અને હવે આક્રમક અમે આપીશું. શું આક્રમક આંદોલન? ભૂખ હડતાલ તો છે, એનાથી વધારે આક્રમક શું થશે? એ તો અમારી કમિટી અને કારોબારી જે નક્કી કરશે એ પ્રમાણે આપીશું. સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ કર્મચારીઓ પોતાની માંગો લઈને બેઠા છે દૂર દૂર સુધી તમને દેખાશે તો દૂર દૂર સુધી આ તમામ કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે. સરકારને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે તમામ ટેકનિકલ કામ તેઓ કરતા હોય તો પછી તેમને ટેકનિકલમાં કેમ ગણવામાં આવતા નથી, જ્યારે તેઓ સમાન કામ કરતા હોય તો પછી તેમને ગ્રેડ પે કેમ નથી અપાતું, બાજુના રાજ્યમાં જો તેમને ગ્રેડ પે એમના ક્રેડરમાં મળતું હોય તો પછી તેમને કેમ નથી અપાતું. કદાચ સરકાર અને જે કર્મચારીઓ વચ્ચે ડેડ એન્ડ છે, ડેડ એન્ડનું સમાધાન જરૂરી છે. કારણ કે જો સમાધાન નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં જે આરોગ્ય ટાઈગર ના ભાઈ બરોબર અને શું કામ આથી